નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતે મેયરના અનામી પત્રિકાનો જે કાંડ હતો તેમાં પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લીમચાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે આપણી સાથે ખોડગાંવ શહેર ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ છે, તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, શું કહેશો? સૌ પ્રથમ તો પાર્ટી માટે કેટલી દુઃખની બાબત છે? વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓ આજે એકદમ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે કાર્યકર્તા તરીકે ક્યારેય મેં વિચાર ના કર્યો હોય કે હોદ્દેદાર તરીકેની કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિ છે તો બીજા હોદ્દેદાર માટે આ પ્રકારે પત્રિકાના માધ્યમથી આક્ષેપ કરે. પણ જે પ્રકારે પોલીસે તપાસ કરી છે, પોલીસ વિભાગને પણ અભિનંદન આપું છું. એમણે જે ઘટના બની છે તે ઘટનામાં મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. આને કારણે કદાચ આવનારા સમયમાં કોઈ પાર્ટીના કાર્યકર્તા વડોદરામાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની હરકત કરતા પહેલા 100 વખત વિચાર કરશે. તો જે થયું છે, આજે સવારમાં એમની ધરપકડ કરવામાં આવી છે. શાસક પક્ષના પૂર્વ નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચા કામ કરતા હતા અને આજે એમની જયારે ધરપકડ કરી છે ત્યારે અમારા સમયમાં કયા પ્રકારના શિસ્તને લગતા પગલાં એમના ઉપર લેવા જોઈએ એના માટે પ્રદેશના મોડી મંડળને અમે જાણ પણ કરી છે. મોડી મંડળ જે નક્કી કરશે એ પ્રમાણે એમની ઉપર પગલું કરવામાં આવશે. ડૉક્ટર સાહેબ, વાત એ છે કે એક મિત્ર જ મિત્રનો આ રીતનું બદનામ કરે અને એમાં પણ પાર્ટીનું નામ ખરાબ થઈ ગયું, તો મામલે આપણે નથી લખ્યું કે કંઈક વિચાર કરવો? આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારના આક્ષેપો છે તે બધા જ વ્યક્તિગત આક્ષેપો છે. બંને વર્ષોથી એક સાથે કામ કરી રહ્યા છે, બંને સાથે મિત્રતા છે, બંનેના કૌટુંબિક સંબંધો છે. એના સંબંધો હોવાને કારણે એમની પાસે જે માહિતી હતી એ માહિતી એમણે આક્ષેપના સ્વરૂપમાં પત્રિકા સ્વરૂપમાં મૂકી છે ત્યારે આ ખરેખર બહુ ગંભીર છે અને એના પર ચોક્કસ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. શિક્ષાત્મક પગલાંની તો વાત છે, પણ વડોદરાનું નામ ખરાબ થયું છે અને એ પણ આપણા અધ્યક્ષ સામે. વાત સાચી છે અને વાત સાથે અમે સંમત છે. આપ જાણો છો કે સમગ્ર કાર્યાલયમાં વડોદરા શહેરના સૌ લોકોમાં જે દુઃખનો માહોલ છે અને આ માહોલ જ બતાવે છે કે કાર્યકર્તાઓ આ વાતથી ખરેખર આઘાત અનુભવે છે અને ભવિષ્યમાં એવું ન થાય એના માટેના જે કંઈ પણ પગલાં લેવાના થશે તે પણ ચોક્કસ લેવામાં આવશે. આપણી એમની સાથે કોઈ વાતચીત થઈ છે? એમણે જ્યારે પક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું તે વખતે મારી સાથે ફોન પર વાત કરી હતી, ત્યાર પછી મારે એમની સાથે વાત નથી થઈ. મેયરશ્રી શું કહી રહ્યા છે, કારણ કે એમની સામે આટલા આક્ષેપો થઈ રહ્યા? મેયરશ્રીએ પોતે જ આક્ષેપોના સંદર્ભમાં પક્ષમાં રજૂઆત કરીને પક્ષે જ એમને સર્વસંમતિ આપી કે તમારા પોલીસ વિભાગ મારફત એની તપાસ કરાવી. પોલીસ વિભાગે તપાસ કરી છે અને બાકી જે વાત અંદર લખેલી છે તે વાતના સંદર્ભમાં મેયરશ્રીએ હંમેશા પોતપોતાનું ઘર્ષણ આપેલું છે. અત્યારે અમને કઈ ધ્યાનમાં નથી, પ્રદેશને બધી વાત અમે મૂકી છે, પ્રદેશ નક્કી કરશે. ડોક્ટર સાહેબ છે જે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ છે, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ ખૂબ દુઃખની લાગણી છે, કારણ કે વડોદરા માટે આ પ્રકારે જ્યારે કોઈ વાત સામે આવતી હોય અને વડોદરાનું નામ અને પાર્ટીનું નામ ખરાબ થાય, જ્યારે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે અને તેમાં પણ આવું નામ ખરાબ થાય ત્યારે વડોદરા માટે એક કાળીતિલક સમાન છે. અને ત્યારે હવે મોડી મંડળને પણ જાણ કરવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે જ્યારે આવું કોઈ કૃત્ય થતું હોય તો પાર્ટી તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.